સુરતના ઉદના બમરોલી વિસ્તારમાં આશ્ચર્યજનક ઘટના બની છે મનોજ શુક્લા નામનો વ્યક્તિ જે રિક્ષા ચલાવવાનું કામ કરે છે તે ફેક્ટરીમાંથી જોબ વકે માટે રો મટીરીયલ લઈ જતો હતો ત્રીજા માળેથી પોટલું ફેંકતા બેલેન્સ ગુમાવ્યું હતું અને તે પોતે પણ નીચે પટકાતા મોત નીપજ્યું હતું મોતના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા બીજી તરફ મનોજ શુક્લાના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું મનોજ શુક્લા ઉધના બમરોલી વિસ્તારમાં આવેલી પંચશીલનગર સોસાયટીમાં રહે છે મૂળ ઉત્તર પ્રદેશના મનોજ શુક્લા ઘણા વર્ષોથી સુરત શહેરમાં રિક્ષા ચલાવવાનું કામ કરે છે ફેક્ટરીમાંથી તેઓ જોબ વર્ગ માટે પોટલા લઈ જતા હોય છે જેમાં સાડી અને ડ્રેસ મટીરીયલ હોય છે ફેક્ટરી ઉપર પહોંચી ત્રીજા માળેથી વારંવાર નીચે આવવું ન પડે તેના માટે ત્રીજા માળે બારીમાંથી એક બાદ એક પોટલું ફેંકતા હતા એકાએક જ તેમનું બેલેન્સ જતા તેઓ પોટલાની સાથે જ નીચે પડતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું મનોજ શુક્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પણ હતા તેઓ હાલ વોર્ડ નંબર ત્રેવીસ સુધના બમરોલીમાં બુથ પ્રમુખ હતા તેઓએ પોતાની રિક્ષા નીચે ઉભી રાખી હતી નીચે આસપાસમાંથી કચરો લેતી મહિલા પણ ઉભી હતી તેમણે મહિલાને દૂર ઉભી રહેવા માટે કહ્યું હતું મહિલા થોડા સમય માટે તેમની વાત માનીને દૂર ઉભી રહી હતી મનોજ શુક્લા ત્રીજા માળેથી પટકાતા તેમને માથાને ભાગે ગંભીર ઇજા થઈ હતી ઇજા થતાં તેમને સારવાર માટે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું ब्युरो रिपोर्ट लाइव गुजरात न्युज